હેલો ફ્રેન્ડ્સ, વાઘેલા એજ્યુકેશનમાં હું આશીષ વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે ધોરણ 11 અને ધોરણ 12 એની અંદર જે મિત્રો જે ટિપ્પણી આવેલી છે એની મિત્રો આપણે ચર્ચા કરવાની છે, જેમાંથી મિત્રો જે અતિ આઈએમપી પ્રશ્નો છે જે બની શકે છે મિત્રો આવનારી એક્ઝામ માટે આઈએમપી, એવા જે મિત્રો પ્રશ્નો છે ગુજરાતી વ્યાકરણમાં પૂછાવા લાયક એની આપણે ચર્ચા કરવાની છે. મિત્રો, જે આઈએમપી છે એ જ જોઈશું મિત્રો, જે ઇઝી છે એને મિત્રો જવા દઈશું, એને ફરીવાર આપણે રિપીટ કરીશું નહીં. જોઈએ શબ્દ સમજૂતીની અંદર. જાદવા, જાદવા એટલે મિત્રો થાય યાદવ, યદુવંશજ કૃષ્ણ ભગવાન. કૃષ્ણ એટલે શ્યામ થાય, કાળું થાય. અહીં મિત્રોનો અર્થ લીધા છે વિષ્ણુનો આઠમો અવતાર, એટલે ખાસ યાદ રાખવાનું વિષ્ણુનો આઠમો અવતાર છે મિત્રો વિષ્ણુ ભગવાનનો. એ કયો છે મિત્રો? કૃષ્ણ ભગવાન છે. ગોવાળિયા, મિત્રો ગોવાળિયા જોડણી ખાસ યાદ રાખજો. ગોવાળિયા, ગોવાળિયા એટલે મિત્રો ગોવાળ થાય, ગાય ઢોર ચરાવનારો થાય. તુજ, તુજ એટલે મિત્રો થઈ છે તારું, અહીં થાય છે તારા. વિના એટલે થાય સિવાય, વગર. ધેનુમાં, ધેનુમાં એટલે મિત્રો થાય અહીંયા ધેન એટલે ધેનુ થાય, અને ધેનુ એટલે મિત્રો ખબર છે આપણને ગાય થાય છે. અહીં ગાયો ચરાવનાર એવો શબ્દ વાપરવામાં આવેલો છે. ગાયો ચરાવવા જે જાય છે એને મિત્રો કહેવાય છે ધેનુમાં. ત્રણસે, ત્રણસે એટલે મિત્રો થશે 300. વડો એટલે થશે વડું થાય, મોટું થાય અથવા તો મુખ્ય થાય. તણા, તણા એટલે મિત્રો થશે ના, ખાસ યાદ રાખજો. શબ્દ મિત્રો શબ્દનું શિષ્ટરૂપ આપણને પણ પૂછી શકે છે તણા, તણા એટલે થશે ના. દહીંથરા, દહીંથરા એટલે મિત્રો થાય એક જાતની જાડી પોચી પૂરી. દહીંથરા એટલે એક જાતની જાડી પોચી પૂરી, ખાસ યાદ રાખી લેજો મિત્રો. ઘેબરા, ઘેબરા એટલે મિત્રો એક વાની છે, પકવાન છે. ઘેબરા એ શું છે મિત્રો? એક વાની છે, પકવાન છે. કઢિયલ, કઢિયલ એટલે કાઢેલું થાય, ખૂબ ઉકાળેલું થાય. હાથીઓ, હાથીઓ એટલે મિત્રો 27 નક્ષત્રોમાંનું 13મું નક્ષત્ર, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મિત્રો, ખાસ યાદ રાખી લેજો. મિત્રો પૂછે છે કે શબ્દ શું માટે એક શબ્દ આપો, તો એ થશે 27 નક્ષત્રોમાંનું 13મું નક્ષત્ર. એટલે કયું મિત્રો? 27 નક્ષત્રોમાંનું 13મું નક્ષત્ર એ મિત્રો છે હાથીઓ છે. શું છે મિત્રો? હાથીઓ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. કાળીનાગ, કાળીનાગ એટલે મિત્રો આપણને ખબર છે કૃષ્ણ ભગવાને છે નાથેલો કાળીનાગ છે, જે કાળિયા નાગ તરીકે ઓળખાય છે. ભૂમિ, ભૂમિ એટલે થાય પૃથ્વી થાય, જમીન થાય. જમુના, જમુના એટલે કાલિંદી. મિત્રો જમુના નદી છે એનું કાલિંદી નામ છે, ઉપનામ યમુના છે. યમુનાના તીરે, યમુના નદી છે, તીરે એટલે મિત્રો થાય કાંઠે, કિનારે. ગોધન, ગોધન એટલે ગાયો રૂપી ધન. મધુરી, મધુરી એટલે થાય મધુર થાય, મીઠી થાય. વાશે એટલે, વાશે એટલે મિત્રો થાય વહાવશે, વગાડશે. વાશે એટલે મિત્રો થાય વહાવશે, વગાડશે. રીઝે, રીઝે એટલે થાય રીઝવું થાય, ખુશ થવું થાય, સંતુષ્ટ થવું. ખાસ યાદ રાખજો મિત્રો રીઝીએ, રીઝીએ એટલે થશે રીઝવું થશે, ખુશ થવું થાય, સંતુષ્ટ થવું છે. ડૂબતા, ડૂબતા એટલે મિત્રો થાય ડૂબતા. બાયડી, બાયડી એટલે થાય હાથ થાય, બાવડું થાય. બાયડી એટલે મિત્રો લખેલું ઓપ્શન એ અત્યારે સ્ત્રી, બાયડી એટલે સ્ત્રી ન થાય મિત્રો, ખાસ યાદ રાખો. બાનીમાં થાય છે મીંડું છે, બાયડી, બાયડી એટલે મિત્રો હાથ થાય, બાવડું થાય, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ખાસ યાદ રાખી લેજો. સાશે, સાશે એટલે મિત્રો સાહવું, ઝાલવું, પકડવું, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ યાદ રાખી લેજો. સાશે, સાશે એટલે મિત્રો છે સાહવું, ઝાલવું, પકડવું, સહાય, મદદ કરવી. ઇન્સિસ્ટ, ઇંગ્લિશમાં આપણે ઇન્સિસ્ટ બોલીએ છીએ, ઇન્સિસ્ટ એટલે હું થાય મદદ કરવી થશે મિત્રો, ખાસ યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. બાયડી, હાથ એટલે બાવડું થશે. એના પછી મિત્રો જોઈએ તો વિક્રિયા, વિક્રિયા એટલે મિત્રો વિકાર થાય, વિકૃતિ થાય, ભયજનક રોગ થાય. અહીં મિત્રો અહીં વિક્રિયા માટે શબ્દ વાપરેલ છે ભયજનક રોગ, પણ આપણે યાદ રાખવાનું છે વિકાર અને વિકૃતિ, વિક્રિયાની જોડણી ખાસ યાદ રાખી લેજો. રૂવા, રૂવા એટલે રૂવાડા થાય, રોમ થાય, જે પરીક્ષામાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે મિત્રો. રૂવા, રૂવા બંને માથે મીંડું છે, ખાસ યાદ રાખજો, વિસર્ગ છે. રૂવા એટલે થાય રૂવાડા, રોમ થાય. તલખાટ, તલખાટ એટલે બકવાટ, લવારો. તલખાટ એટલે શું થાય છે મિત્રો? બકવાટ થાય, લવારો થાય. વિકટ, વિકટ એટલે મુશ્કેલ થાય, દુર્ગમ થાય. અપરમાં, અપરમાં એટલે સાવકીમાં. અપરમાં એટલે મિત્રો શિષ્ટરૂપ આપવાનું, શબ્દ શું માટે શિષ્ટરૂપ આપવાનું છે મિત્રો પૂછાય આપણને, શિષ્ટરૂપ આપવાનું કે તળપદા રૂપને શિષ્ટરૂપ થશે મિત્રો અપરમાં. અપરમાં એટલે સાવકીમાં. મિત્રો આ સુશુષા જોડણી કેટલી વખત પરીક્ષામાં પૂછાઈ ગયેલી છે ખાસ યાદ રાખી લેજો. મારા ધ્યાનમાં છે ચાહું 3 વાર તો પૂછાઈ જ ગયેલું છે મિત્રો. સુશુષા, શ્રુ મિત્રો છે એની અંદર દીર્ઘ આવે છે, ખાસ યાદ રાખજો. સુશુષા, સુશુષા એટલે મિત્રો થશે સેવા ચાકરી. શું થાય મિત્રો? સેવા ચાકરી. અણધડ, અણધડ એટલે મિત્રો થશે કેળવાયા વિનાનું. અણધડ એટલે થાય કેળવાયા વિનાનું. તાવું, તાવું એટલે કસોટી કરવી. તાવું તળપદા રૂપનું શિષ્યરૂપ આપો તાવવું. તાવવું એટલે મિત્રો થાય કસોટી કરવી. શું થશે મિત્રો? કસોટી કરવી. કૌચિત, કૌચિત એટલે થશે ક્યારેક. કૌચિત એટલે થાય ક્યારેક. અને પછી મિત્રો રૂઢિપ્રયોગ જોઈએ આપણે. પ્રભુના ધામમાં જવું, પ્રભુના ધામમાં જવું એટલે મિત્રો થાય મૃત્યુ પામવું. ઠરીને રહેવું, ઠરીને રહેવું એટલે કાયમી એક સ્થળે સ્થિર રહેવું.
ठरी नहीं रहू एटले मित्रों कायमी एक स्थले से मित्रों स्थिर थवानी वात छे स्थिर रहेवानी वात छे शरीर लोही न लेवू शरीर लोही न लेवू खावा पीवा छता शरीर सुकातु जो शरीर लोही न लेवू एटले खावा पीवा छता मित्रों हुं थाय शरीर से सुकातु जाय एने मित्रों थाय कहेवाय छे शरीर लोही न लेवू रोटी प्रयोग हृदयमां चीरो पड़वो हृदयमां चीरो पड़वो एनो अर्थ थाय छे अत्यंत आघात लागवो अत्यंत आघात लागवो पाताळ कूवो फूटवो एकाएक भाव के प्रेम उभराय आवो મિત્રો આ પાતાળ કૂવો ફૂટવો એટલે આપણને એમ થાય કે એકાએક દુઃખ થયું હશે પણ આની અંદર મિત્રો જો અર્થનો અનર્થ થઈ જાય છે તમે જોઈ શકો છો આવું જ યાદ રાખવાનું છે આપણે પાતાળ કૂવો ફૂટવો એટલે એકાએક ભાવ કે પ્રેમ ઉભરાય આવો પ્રેમ ઉભરાય આવવાની વાત છે આપણને એમ લાગે પ્રેમ વિયો ગયો છે પણ ખાસ આવા રૂઢિપ્રયોગ છે આપણે યાદ રાખવાના છે પાતાળ કૂવો ફાટવો એટલે થાય એકાએક ભાવ કે પ્રેમ ઉભરાય આવવો થશે મિત્રો એકાએક ભાવ કે પ્રેમ ઉભરાય આવવો એટલે પાતાળ કૂવો ફૂટવો થશે છાતી સરસો લેવો છાતી સરસો લેવો એટલે પ્રેમથી ચાપી લેવો ભેટી પડવું છાતી સરસો લેવો એટલે પ્રેમથી ચાપી લેવો ભેટી પડવું મિત્રો થશે એના પછી મિત્રો વાત કરીએ તો છે પછે પછી એટલે થાય પછી થાય પાછળ થાય પાછળથી થાય પછે એટલે શું થાય પછી થાય પાછળ થાય પાછળથી થશે મિત્રો તો શિષ્ટુ બાપાની વાત છે તળપદર રૂપનો શિષ્ટુ બાપો પછે પછી એટલે થાય પછી થશે પાછળથી થાય સુદામોજી એટલે સુદામા શ્રી કૃષ્ણનો એક ગરીબ સહાધ્યાય મિત્ર જેને આપણે મિત્રો બધા ઓળખીએ છીએ બોલ્યા એટલે થશે બોલ્યા સુણ એટલે સુણવું છે મિત્રો શ્રવણ સાંભળવું એની વાત છે મિત્રો સુણ શિખામણ એટલે થાય બોધ થાય શિક્ષા સલાહ થાય મિત્રો ઘેલી એટલે ગાંડી અક્કલ વગરની ઘેલી એટલે શું થશે ગાંડી થાય અક્કલ વગરની નિર્મ્યું એટલે નિર્મિત નિર્માયેલું રચાયેલું નક્કી થયેલું જે મિત્રો નિયતિ છે આપણે જેને કહીએ છીએ તે નિયત પામીએ એટલે મેળવીએ પ્રાપ્ત કરીએ વિધિએ એટલે બ્રહ્માએ ભાગી દેવતાએ જે મિત્રો નક્કી કરેલું છે તે વિધિએ વિધિ મિત્રો જોડણી ખાસ યાદ રાખ બંને અશ્વ આવે છે વૃદ્ધિ એટલે વધારો આબાદ મિત્રો હું ઝડપી એટલે લઉં છું કેમ કે ઇઝી છે અઘરા હોય છે એનું આપણે મિત્રો ડબલ વાર આપણે રિવિઝન કરશું હાણ એટલે હાનિ થાય નુકસાન થાય સુકૃત એટલે મિત્રો થશે સારું કામ પૂર્ણ સુકૃત એટલે શું થાય સારું કામ થાય પૂર્ણ થાય દુકૃત એટલે ખરાબ કામ તો મિત્રો પૂછાઈ શકે છે સુકૃતનું વિરોધી મિત્ર શું થાય દુકૃત વિરોધી થાય દુકૃત નવ એટલે મિત્રો થાય નહીં નવ એટલે અહીં મિત્રો દિલ છે નહીં ખડધાન એટલે ખડ જેમ વગર ખેડે ઉગતું ધાન ખેડ્યા કે વાવ્યા વિનાનું મિત્રો છે આપણે જોઈએ છીએ ખેતરની અંદર ઉગી જાય છે મિત્રો એ મિત્રો છે ખડધાન એટલે કે આપણે કહીએ છીએ એને ખડ કહીએ છીએ ખેડી એટલે ખેડવું થાય જમીનને હળ વડે ખોદી ચાસીને પોચી કરવી એને મિત્રો તે કહેવાય છે ખેડી પૂછાઈ શકે મિત્રો શબ્દ શું માટે એક શબ્દ આપો જમીનને હળ વડે ખોદી ચાસીને પોચી કરવી એને મિત્રો શું કહેવાય છે ખેડી કહેવાય છે શાળ એટલે થાય ડાંગર એક ધાન્ય જેમાંથી ચોખા નીકળે છે એને મિત્રો કહેવાય છે શાળ પછી મિત્રો આવે છે ચોસના એટલે ચોશ શોક ફિકર પસ્તાવો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મિત્રો તળપદા રૂપનો શિષ્ટુ બાપો ચોસના શોચના મિત્રો શું થાય શોચના તો મિત્રો થાય છે ફિકર થાય પસ્તાવો થાય શોચ થાય શોક થાય ખાસ યાદ રાખી લેજો એકાદશી વ્રત એટલે અગિયારસનું મિત્રો વ્રત કીધા એટલે મિત્રો થાય કર્યા તૃપ્ત એટલે ધરાયેલું સંતુષ્ટ સ્વાન એટલે થાય મિત્રો શું થાય છે સ્વાન એટલે થશે સ્વાન વાયસ ઉગ્રાસ જમતા પહેલાં કૂતરા કાગડાને માટે જુદું કાઢેલું અન્ન મિત્રો સ્વાન વાયસ ગોગ્રાસ જમતા પહેલાં કૂતરા કાગડા ગાયને માટે જુદું કાઢેલું અન્ન મિત્રો બ્રહ્મભોજન બ્રાહ્મણને જમાડવા તે હોમ હવન એટલે મિત્રો થશે યજ્ઞ થશે અતિથ એટલે મિત્રો અતિથ થાય મહેમાન થાય અભ્યાગત થાય ભિક્ષુક થાય હવે આપણને અતિથ શબ્દ આવે એટલે ભીતકાળ ભૂતકાળ આપણને યાદ આવી જાય પણ મિત્રો જોડણી ખાસ યાદ રાખી નાખવાની છે અતિથની જેમાં મિત્રો દીર્ઘ છે અતિત એટલે મિત્રો થાય અતિથિ થાય મહેમાન થાય અભ્યાગત થાય ભિક્ષુક થાય અતિથ એટલે નિર્મુખ એટલે મિત્રો થાય ખાધા વગર પાછું ગયેલું નિરાશ થયેલું જે મિત્રો નિરાશ થઈને પાછા વ્યા જાય છે એને મિત્રો કહેવાય છે આપણાથી નિર્મુખ થઈ ગયા એમ કહેવાય વાળિયા એટલે વળાવવું વિદાય કર્યા અન્ન એટલે અનાજ થાય ખોરાક થાય હરિપ્રસાદ એટલે મિત્રો દેવને ધરેલ નૈવેદ મિત્રો નૈવેદની જોડણી ખાસ યાદ રાખી લેજો બંને માટે ડબલ ટેપ આવે છે નૈવેદ હૂતશેષ હુમેલું બલિરૂપ આપેલો શેષ ભાગ જે મિત્રો પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે શબ્દ શું માટે એક શબ્દ પૂછાઈ ગયેલો છે હુમેલું બલિરૂપ આપેલ શેષ ભાગ પ્રસાદ ભગવાન માટે એને મિત્રો કહેવાય છે હૂતશેષ આહાર એટલે ખોરાક થાય ખાવું તે ખાનપાન ઉદર એટલે પેટ થશે
સંતોષ અમૃત, સંતોષરૂપી અમૃત જે મિત્રો સંતોષ અમૃત છે, કયો સમાસ બનશે મિત્રો? સંતોષરૂપી અમૃત જે મિત્રો થશે કર્મધારય સમાસ. ખાસ યાદ રાખી લો, હરિચરણ, હરિચરણ એટલે પ્રભુના પગમાં, નવનિધ કુબેરના નવ ભંડાર, સર્વ પ્રકારની સમૃદ્ધિ, ધીર એટલે થશે મિત્રો ધીરજ, અબળા એટલે સ્ત્રી થશે. ઋષિરાયજી સુદામા માટે તેની પત્નીએ વાપરેલું સંબોધન, મિત્રો ઋષિરાયજી શબ્દ છે મિત્રો સુદામા માટે તેની પત્નીએ વાપરેલું સંબોધન છે ઋષિરાજ. જડ એટલે જીવ વિનાનું, સ્થૂળ લાગણી બુદ્ધિ કે સ્ફૂર્તિ વિનાનું, લાગુ પાયજી પગે લાગવું. જોગેશ્વર એટલે મિત્રો થઈ યોગેશ્વર શિવ, મહાદેવનું મિત્રો નામ છે જોગેશ્વર. હરિભક્ત વિષ્ણુ શ્રી કૃષ્ણનો ભક્ત, હરિનો ભક્ત. વીણ એટલે થશે વિના થશે, વગર થશે. સૂજે એટલે સૂજવું તે સમજ જે મિત્રો છે, એને કહેવાય છે મિત્રો ગમ. ઘણા કહેને આપણે ગમ નથી પડતો, એમ તને કાંઈ ગમ પડતો નથી એટલે કાંઈ સૂજ પડતી નથી. અને અત્યારે શબ્દ વાપરે છે ઘણા ગમ, ગમ એટલે થાય દુઃખ, પણ દુઃખ મિત્રો થતું નથી, ખાસ યાદ રાખજો. અહીં આપણે ગુજરાતી વ્યાકરણની વાત કરીએ છીએ. સૂજે, સૂજે એટલે મિત્રો છે સૂજવું તે સમજ ગમ થશે. અન્નપૂર્ણા અન્ન આપનારી, પૂરું પાડનારી દેવી, એને મિત્રો કહેવાય છે અન્નપૂર્ણા. રવિ એટલે સૂર્ય થાય મિત્રો, રવિના ખાસ નામ યાદ રાખી લેજો, રવિ, સૂર્ય, માર્તંડ, પછી ભાસ્કર છે, મિત્રાય છે, અક્ષય પાત્ર, જેમાંથી વસ્તુ ખૂટે જ નહીં એવું વાસણ. શબ્દ શું માટે એક શબ્દ આપો, જેમાંથી વસ્તુ ખૂટે જ નહીં તેવું વાસણ મિત્રો, એને મિત્રો કહેવાય છે અક્ષય પાત્ર. અને મિત્રો અક્ષય પાત્ર ફાઉન્ડેશન દ્વારા આપણને ખબર છે જે મધ્યાહન ભોજન યોજના છે ચાલે છે, માધવી સોલંકીએ ચાલુ કરાવેલી હતી. સૌપ્રથમ શરૂઆત તમિલનાડુની અંદર થઈ હતી, એ પણ ખાસ યાદ રાખી લેજો. સેવ એટલે સેવવું તે, સેવા કરવી, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે સેવે. સેવ એટલે સેવવું તે, સેવા કરવી, ઉપયોગમાં લેવું. કામધેનુ મનકામના પૂરી કરનાર એક કલ્પિત ગાય. સુર એટલે મિત્રો છે દેવકલ્પવૃક્ષ, સ્વર્ગનું એક કાલ્પનિક ઝાડ કે જેની નીચે બેસીને જે સંકલ્પ કરે તે વસ્તુ મળે એવું ઝાડ મિત્રો, એને કહેવાય છે કલ્પવૃક્ષ. મન વાંછિત, મનથી ઇચ્છેલું. સકળ સર્વ તમામ. સંસાર એટલે મિત્રો સૃષ્ટિ થાય, જગત થાય. ફેરા ફેરાનું ફળ, પૃથ્વી પર જન્મ લીધાનું ફળ મિત્રો. જાચો, જાચો એટલે જાચવું થાય, યાચવું થાય, યાચના કરવી મિત્રો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ યાદ રાખી લેજો. તલ્પદારૂપનું શિષ્ટરૂપ આપો જાચો, જાચો એટલે મિત્રો જાચવું થાય, યાચવું થાય, યાચના કરવી થાય, માગવું થાય. બળદેવ શ્રી કૃષ્ણના મોટા ભાઈ. દારિદ્ર, દારિદ્ર એટલે દરિદ્રતા થાય, ગરીબાઈ થાય. ધરણીધર, ધરણીધર મિત્રો અહીં છે વિષ્ણુ ભગવાનનું નામ વાપરેલું છે. તત્ખેવ તે જ વખતે, તરત તરત જ મિત્રો. ત્રિકમ એટલે ત્રિવિકમ, ત્રિકમ એટલે થશે ત્રિવિકમ જે મિત્રો અહીં નામ આપેલું છે, વિષ્ણુ ભગવાનનું નામ વાપરેલું છે. છેદ છે, છેદ છે એટલે મિત્રો છેદબુક કાપવું. પ્રાણનાથ, પ્રાણનો નાથ, પતિ કૃષ્ણ. દ્વારકા એક તીર્થ, કૃષ્ણ કૃષ્ણ રાજ્યની રાજધાની. રૂઢિપ્રયોગની વાત કરી પછી, પાણી પહેલાં પાળ બાંધવી, અગમચેતી દાખવવી એટલે મિત્રો જે ભવિષ્યની મિત્રો છે બનવાનું છે, થવાનું છે, એનું મિત્રો આગોતરી મિત્રો આયોજન કરવું, એને મિત્રો કહેવાય છે પાણી પહેલાં પાળ બાંધવી, આપત્તિ આવ્યા પહેલાં જ નિવારણ કરવું. પાળ માનવો, આભાર માનવો. તો મિત્રો અગિયારમા ધોરણના મિત્રો છે, આજે આપણે ત્રણ યુનિટ છે, ત્રણ પાઠ છે, અને મિત્રો ટિપ્પણી અને રૂઢિપ્રયોગ જોયા છે મિત્રો. જો તમને મિત્રો આ સિરીઝ ગમતી હોય અને ગમે તો મિત્રો કોમેન્ટમાં જરૂર જણાવશો, જેથી મિત્રો આપણે આ સિરીઝ છે આગળ ચાલુ રાખીએ મિત્રો. થેન્ક યુ, આભાર. અને આ ફ્રેન્ડ્સ, જો તમને ચેનલ ગમતી હોય તો ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, જેથી આવનારી અપડેટ તમને સમયસર મળતી રહે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.